ફ્રેન્ડ્સ, હું છું ગીતા ગોસ્વામી. મારી ચેનલ ઇંગ્લિશ ગુજરાતીમાં આપનું સ્વાગત છે. આજે આપણે જોઈએ મોડલ ઓક્સિલરી વર્બ્સ. વર્બ્સ શું છે તે પહેલા આપણે શીખી ગયા છે કે વર્બ એટલે કે ક્રિયાપદ, અને મોડલ ઓક્સિલરી વર્બ તે પણ આપણે આગળ શીખી ગયા છે. મોડલ ઓક્સિલરી વર્બ એટલે કે હેલ્પિંગ વર્બ્સ એટલે કે સહાયક ક્રિયાપદ. સહાયક ક્રિયાપદ એવા ક્રિયાપદ છે જે મુખ્ય ક્રિયાપદને હેલ્પ કરવા માટે વાપરવામાં આવે છે, તેના મીનિંગમાં કંઈક વધારો કરવા માટે વાપરવામાં આવે છે. આજે આપણે શીખે વિલ અને વુડ. સૌથી પહેલા જોઈએ તો વિલનો યુઝ થાય છે ભવિષ્ય બતાવવા માટે. વિલ ઇઝ યુઝ ટુ ટોક અબાઉટ ફ્યુચર. ફ્યુચર એટલે કે ભવિષ્ય. ભવિષ્ય વિશે આપણે જ્યારે વાત કરતા હોય ત્યારે વિલનો યુઝ થાય છે. તેના એક્ઝામ્પલ જોઈએ તો આઈ વિલ નેવર ફરગેટ યુ, કે હું તમને ક્યારેય ભૂલીશ નહીં. આ ભવિષ્યની વાત થાય છે. ભવિષ્યમાં આપણે આમ કરશું, ભવિષ્યમાં આપણે આમ કરશું એ બધું હોય, કે હું આજે આમ કરીશ કે આવતીકાલે મુંબઈ જઈશ, તો આઈ વિલ ગો મુંબઈ ટુમોરો. તો અહીંયા ભવિષ્ય વિશે વાત કરવામાં આવે છે. તો ભવિષ્ય વિશે જ્યારે આપણે વાત કરતા હોય ત્યારે ત્યાં વિલનો યુઝ કરવામાં આવે છે. પરહેપ્સ ઇટ વિલ રેઇન ટુનાઇટ, કે આજે રાત્રે કદાચ વરસાદ આવશે. તો અહીંયા ભવિષ્ય વિશે વાત કરવા માટે ઉપયોગ થયો છે વિલનો. ભવિષ્ય માટે વાત કરવા માટે વિલનો ઉપયોગ થાય છે, કે આજે હું આમ કરીશ, આજે રાત્રે, કાલે હું આવી રીતે આમ કરીશ, તે બધા જ્યારે આપણે વાત કરતા હોય ત્યારે યુઝ કરવામાં આવે છે વિલ. વિલ ઇઝ યુઝ ફોર રિક્વેસ્ટ, એટલે કે આપણે કોઈને રિક્વેસ્ટ કરતા હોય, કોઈને વિનંતી કરવી હોય ત્યારે યુઝ થાય છે વિલ. વિલ યુ ગીવ મી અ લિફ્ટ, આપણે રસ્તામાં જતા હોય, કોઈ વ્યક્તિ ગાડી લઈને જતા હોય ને આપણે ચાલીને જતા હોય, આપણે ગાડીમાં બેસવા માટે લિફ્ટની જરૂરત હોય, તો આપણે હાથ ઊંચો કરીને ગાડીને રોકીએ અને કહીએ કે તમે મને લિફ્ટ આપશો, મારે આ જગ્યાએ જવું છે. તો તેના માટે જ્યારે આપણે યુઝ કરીએ કે વિલ યુ ગીવ મી લિફ્ટ, તમે મને લિફ્ટ આપશો, ત્યાં યુઝ થાય છે રિક્વેસ્ટ માટે વિલ. વિલ યુ પાસ મી ધ સોલ્ટ, ડાઇનિંગ ટેબલ ઉપર બધા જમવા બેઠા હોય અને કોઈ એક વ્યક્તિ પાસે સોલ્ટ એટલે કે મીઠાની ડબ્બી હોય, તો તમે મને એક મીઠાની ડબ્બી આપશો, આપણે મીઠાની ડબ્બી જોઈએ છે. તો આપણે તેને રિક્વેસ્ટ કરવી પડે જેની પાસે તે ડબ્બી પડી છે તેને. તો આપણે એને કહેવાનું કે વિલ યુ પાસ મી ધ સોલ્ટ, તો તે રિક્વેસ્ટ માટે યુઝ થાય છે વિલ. વિલ ઇઝ યુઝ ફોર ઓફર, એટલે કે કોઈને તમારે કંઈ ઓફર કરવી હોય તો તેના માટે પણ વિલનો યુઝ થાય છે. આઈ વિલ ગેટ ટિકિટ્સ ફોર યુ, કોઈને બહાર જવું હોય અને તેને ટિકિટની જરૂરત હોય તો આપણે એને ઓફર કરીએ કે હું તમારા માટે ટિકિટ લઈને આવીશ, તો તે ઓફર છે તેના માટે યુઝ થાય છે વિલ. આઈ વિલ ગીવ યુ અ લિફ્ટ ટુ ધ સ્ટેશન, અહીંયા પણ કોઈને લિફ્ટ ઓફર કરવામાં આવી છે, કે તમે ગાડી લઈને જાઓ છો સ્ટેશન તરફ અને કોઈ ચાલીને જતું હોય તો તમે તેને કહો છો કે હાલો હું તમને ઉતારી જાઉં, તો તમને હું લિફ્ટ આપું, એનો મતલબ તમે ઓફર કરી કહેવાય. તો અહીંયા વિલનો યુઝ થાય છે ઓફર માટે. વિલ ઇઝ યુઝ ફોર પ્રોમિસ, એટલે કે તમે કોઈને પ્રોમિસ કરો તો તેના માટે પણ યુઝ થાય છે વિલ, કે ચોક્કસ હું તારું કામ કરી જ દઈશ આજે, તો ત્યાં યુઝ થાય છે વિલનો. તો આઈ વિલ ફિનિશ ધ પ્રોજેક્ટ બાય મંડે, ઓફિસમાં તમને બોસે કામ આપ્યું હોય કે એક પ્રોજેક્ટ પૂરો કરવાનો છે, તો તે પ્રોજેક્ટ પૂરો કરવા માટે તમે તેને પ્રોમિસ આપો છો, તો તે પ્રોમિસ છે કે મંડે સુધીમાં એટલે કે સોમવાર સુધીમાં હું પ્રોજેક્ટ પૂરો કરી દઈશ, તો ત્યાં પ્રોમિસ કરવા માટે યુઝ થાય છે વિલનો. આગળ આપણે જોઈએ વુડ અને વિલના બીજા યુઝ. હવે આગળ જોઈએ આપણે વુડ કેવી રીતે યુઝ થાય છે તે. વુડ ઇઝ યુઝ ફોર રિક્વેસ્ટ, આગળ આપણે જોયું કે વિલ છે તે રિક્વેસ્ટ માટે યુઝ થાય છે. હવે આપણે જોઈએ છે કે વુડ છે તે પણ રિક્વેસ્ટ એટલે કે વિનંતી કરવા માટે યુઝ થાય છે, પણ વુડ છે તે વિલ કરતાં વધારે પોલાઇટ છે. એટલે કે જ્યારે તમારે વધારે નમ્રતાથી રિક્વેસ્ટ કરવી હોય, વધારે નમ્રતાથી વિનંતી કરવી હોય ત્યારે યુઝ થાય છે વુડ. વુડ છે તે વિલ કરતાં વધારે પોલાઇટ એટલે કે નમ્ર છે. વુડ યુ લેન્ડ મી યોર બાઇક, તમારે ક્યાંય બહાર જવું હોય અને કોઈની બાઇક જોતી હોય તો તમે કોઈને રિક્વેસ્ટ કરો કે તમારી બાઇક મને આપશો, તો ત્યાં નમ્રતાથી રિક્વેસ્ટ કરવી પડે. તમારે કોઈની વસ્તુ લેવી છે એટલા માટે થઈને, તો
ત્યાં મોર પોલાઇટલી વાત કરવાની હોય, એટલે કે વધારે નમ્રતાથી વાત કરવાની હોય, તો ત્યાં યુઝ થાય છે વુડ. વુડ યુ ડુ મી એ ફેવર, કે તમે મારી ફેવર કરશો, તો ત્યાં વુડ છે તે યુઝ થાય છે રિક્વેસ્ટ માટે, અને વધારે નમ્રતાથી રિક્વેસ્ટ માટે યુઝ થાય છે વુડ. વિલ પણ રિક્વેસ્ટ માટે જ યુઝ થાય છે, પણ વિલ કરતાં વુડ છે તે મોર પોલાઇટ, એટલે કે વધારે નમ્રતાથી વાત કરવા માટે યુઝ થાય છે. વુડ ઇઝ યુઝ ફોર ઓફર. આપણે આગળ જોયું વિલ ઓફર માટે યુઝ થાય છે, અહીંયા આપણે શીખીએ છીએ કે વુડ ઓફર માટે યુઝ થાય છે. તો વુડ છે તે પણ ઓફર માટે યુઝ થાય છે, પણ વુડ છે તે વિલ કરતાં વધારે પોલાઇટ છે, એટલે કે વધારે નમ્રતાથી જ્યારે તમારે કોઈને ઓફર કરવી હોય ત્યારે ત્યાં વુડનો યુઝ થાય છે. વુડ યુ લાઈક ટુ હેવ એન આઈસ્ક્રીમ, કે તમે કોઈને આઈસ્ક્રીમ ઓફર કરતા હો તો ત્યાં તમે નમ્રતાથી બોલો છો કે તમે આઈસ્ક્રીમ લેશો, તો અહીંયા આપણે મોર પોલાઇટલી વાત કરીએ છીએ. તો મોર પોલાઇટ એટલે કે નમ્રતાથી ઓફર કરીએ છીએ, તો તેના માટે યુઝ થાય છે વુડ. વુડ યુ લાઈક મી ટુ હેલ્પ યુ, કે શું હું તમને હેલ્પ કરી શકું, અથવા તો હું તમને હેલ્પ કરું એ તમને ગમશે, તો ત્યાં યુઝ થાય છે વુડ, કે તમે નમ્રતાથી કોઈને હેલ્પની ઓફર કરો છો. તો વિલ કરતાં વુડ છે તે વધારે નમ્રતાથી ઓફર કરવા માટે યુઝ થાય છે. આગળ જોઈએ તો વુડ ઇઝ યુઝ ફોર એન ઇમેજિનરી સિચ્યુએશન. ઇમેજિનરી સિચ્યુએશન એટલે કે કાલ્પનિક પરિસ્થિતિ, કાલ્પનિક પરિસ્થિતિનું વર્ણન કરવા માટે પણ યુઝ થાય છે વુડ. એના એક્ઝામ્પલ્સ જોઈએ તો આઈ વુડ લવ ટુ બી સુપરમેન, કે મને સુપરમેન બનવું બહુ જ ગમે, પણ એક્ચ્યુઅલમાં આ કલ્પના જ છે, રિયાલિટી નથી. તો કલ્પના, જ્યારે તમે કલ્પનાની પરિસ્થિતિની વાત કરતા હોય ત્યારે વુડનો યુઝ થાય છે. આઈ વુડ લવ ટુ ટોક ટુ ગાંધીજી, કે મને ગાંધીજી સાથે વાત કરવી બહુ ગમે, પણ તે શક્ય છે નહીં, અશક્ય છે, એટલે માત્ર કલ્પના જ છે. તો જ્યારે કલ્પનાની તમે વાત કરતા હોય, ઇમેજિનની વાત કરતા હોય, ત્યારે ત્યાં યુઝ થાય છે વુડ. વુડ ઇઝ યુઝ ફોર પાસ્ટ હેબિટ, એટલે કે ભૂતકાળમાં તમારી કોઈ હેબિટ હોય, તમારી કોઈ આદત હોય, તો તેના માટે યુઝ થાય છે વુડ. એના એક્ઝામ્પલ જોઈએ તો આઈ વુડ ડાન્સ વેલ વેન આઈ વોઝ અ ચાઇલ્ડ, કે જ્યારે હું બાળક હતી, નાની હતી, ત્યારે હું સરસ રીતે ડાન્સ કરતી હતી, ડાન્સ કરવી મારી હેબિટ હતી. તો ત્યાં યુઝ થાય છે વુડ છે તે ભૂતકાળની હેબિટ બતાવવા માટે યુઝ થાય છે. હવે આપણે વિલ અને વુડ બંનેનો યુઝ એકસાથે જોઈએ. હવે જોઈએ વિલ અને વુડનો યુઝ એકસાથે. વિલ ઇઝ યુઝ ફોર સર્ટેનિટી, એટલે કે ચોક્કસતા. વિલ છે તે ચોક્કસતા માટે વપરાય છે, અને વુડ ઇઝ યુઝ ફોર અનસર્ટેનિટી, કે વુડ છે તે અનસર્ટેનિટી એટલે કે અચોક્કસતા માટે વપરાય છે. અહીંયા નિશ્ચિતતા છે, અહીંયા અનિશ્ચિતતા છે. જોઈએ વિલ કેવી રીતે યુઝ થાય છે ચોક્કસતા માટે. આઈ વિલ બી ધેર બાય 8 PM, કે હું ત્યાં 8 વાગ્યા સુધીમાં આવી જ જઈશ, હું ત્યાં પહોંચી જ જઈશ, 8 વાગ્યા સુધીમાં હું ત્યાં હોઈશ. ચોક્કસતા છે કે હા હું ત્યાં હોઈશ જ. આઈ વુડ કમ ટુ હેલ્પ યુ, અહીંયા જોઈએ તો વુડનો યુઝ થયો છે, કે હું તમને હેલ્પ કરવા માટે આવીશ, પણ અહીંયા ચોક્કસતા નથી, હું તમને હેલ્પ કરવા આવું પણ ખરી અને ન પણ આવું, વધારે શક્યતા ન આવવાની છે, આવવાની શક્યતા ઓછી છે અહીંયા. તો અહીંયા અચોક્કસતા બતાવે છે, જ્યારે અહીંયા ચોક્કસતા બતાવે છે કે આઈ વિલ બી ધેર, એટલે કે હું ત્યાં હોઈશ જ, ચોક્કસ ત્યાં જ હોઈશ. અને અહીંયા છે કે હું કદાચ આવું પણ ખરી હેલ્પ કરવા અને ન પણ આવું, તો અહીંયા અચોક્કસતા છે. આગળ જોઈએ તો વિલ ઇઝ યુઝ ફોર ડાયરેક્ટ સ્પીચ. ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચ હોય છે, રિપોર્ટેડ સ્પીચ, તો તેમાં વિલ યુઝ થાય છે ડાયરેક્ટ સ્પીચ માટે, અને વુડ ઇઝ યુઝ ફોર ઇનડાયરેક્ટ સ્પીચ માટે. ડાયરેક્ટ સ્પીચના સેન્ટેન્સને તમારે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવું હોય તો ત્યાં વિલની જગ્યાએ વુડ યુઝ થશે. ડાયરેક્ટ સ્પીચમાં વિલનો યુઝ થાય છે. જોઈએ એના સેન્ટેન્સ, તો ધ શોપકીપર સેડ
The shop will be closed tomorrow. આ છે ડાયરેક્ટ સ્પીચ નું સેન્ટેન્સ. ડાયરેક્ટ સ્પીચ એટલે કે હું અને તમે આમને સામે વાત કરીએ છીએ, સામે સામે વાત કરીએ છીએ, તેને કહેવાય ડાયરેક્ટ સ્પીચ. અને ઇનડાયરેક્ટ સ્પીચ એટલે કે હું જે બોલું છું તે વસ્તુ તમે અત્યારે સાંભળી અને થોડી વાર પછી બીજાને કહેશો કે મેડમ આમ કહેતા હતા. તો જે વસ્તુ તમે બીજાને કહો, મારું બોલેલી વસ્તુ તમારા શબ્દોમાં તમે બીજાને કહો, એને કહેવાય છે ઇનડાયરેક્ટ સ્પીચ. તો અહીંયા ડાયરેક્ટ સ્પીચને આપણે ઇનવર્ટેડ કોમામાં લખીએ છીએ. તો અહીંયા ડાયરેક્ટ સ્પીચ છે, ડાયરેક્ટ સ્પીચમાં વિલ વાપરવામાં આવે છે. અને ઇનડાયરેક્ટ સ્પીચ કે શોપકીપરે કીધું કે કાલે દુકાન બંધ રહેશે, હવે તેને જ આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં જોઈએ. તો ધ શોપકીપર સેડ ધેટ ધ શોપ વુડ બી ક્લોઝ ટુમોરો. અહીંયા ઇનડાયરેક્ટ સ્પીચ એટલે કે જે શોપકીપરે કીધું તેના તે શબ્દ બીજી વ્યક્તિ કોઈ ત્રીજી વ્યક્તિને કહે છે. તો ધ શોપ વુડ બી ક્લોઝ ટુમોરો, એને કીધું કે શોપકીપર એમ કીધું કે દુકાન કાલે બંધ રહેશે. તો આ થયું ઇનડાયરેક્ટ સ્પીચનું સેન્ટેન્સ. અહીંયા ડાયરેક્ટ સ્પીચમાં વિલ વપરાયું છે, તેની જગ્યાએ ઇનડાયરેક્ટ સ્પીચમાં વુડનો યુઝ થાય છે. તો જ્યારે ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવું હોય ત્યારે વિલની જગ્યાએ વુડ વાપરવામાં આવે છે, જે આપણે આગળ શીખીશું. ડાયરેક્ટ સ્પીચ અને ઇનડાયરેક્ટ સ્પીચના નેક્સ્ટ વિડીયોમાં આપણે આ બધું જ ડિટેલમાં શીખીશું. તો આ થયું આજનું આપણું લેસન. આપણે શીખ્યા જે વિલ અને વુડના ઉપયોગ કેવી રીતે થાય છે. વિલ અને વુડના ઉપયોગ રિક્વેસ્ટ માટે થાય છે, ઓફર માટે થાય છે, તે બધામાં વિલ છે તે તેના કરતાં વુડ મોર પોલાઇટ એટલે કે વધારે નમ્રતાથી જ્યારે તમારે રિક્વેસ્ટ કે ઓફર કરવી હોય ત્યારે વાપરવામાં આવે છે. અને તેને ફ્યુચર ટેન્સ એટલે કે ભવિષ્યકાળની વાત કરવા માટે પણ વાપરવામાં આવે છે. તે બધું આજના લેસનમાં આપણે શીખ્યા. ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચ આપણે નેક્સ્ટ વિડીયોઝમાં ડિટેલમાં શીખીશું. તો આજનું લેસન આપને સમજાય તો ગયું જ હશે. તો મારા વિડીયોને લાઈક કરજો, મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.